गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने लेक्चर नंबर 10 में लेसन नंबर 5 ठीकड़ो पूरो कर्यो। आज आपणे लेक्चर नंबर 11 में पाठ 6 बिस्मिल्ला खान पेज नंबर 25 अने 26 भणवाना छे। ई पहेला आपणे जोईए तो विद्याधीश विद्या संकुल द्वारा जे संचालित डॉक्टर जीएम सुतरिया साहेबना मार्गदर्शन हेठ जे ऑनलाइन होम लर्निंग क्लासनों जे आयोजन करवामां आव्युं छे, जेओ अमने सतत मार्गदर्शन आपे छे, तेમાં આપ સૌનું સ્વાગત છે। હવે આપણે પહેલા જોઈશું આમાં પાઠ પરિચય ઉપરનો જે વિભાગ જોઈશું, લાભુબેન મહેતા એનો પરિચય, પાઠમાં શું કહેવા માંગે છે, કારણ કે પાઠ પરિચય છે એ મોટા પ્રશ્નમાં જરૂરી છે। આપણે પેજ નંબર 25 ઉપર વાત કરી રહ્યા છીએ, લેશનની ઉપર પાઠ પરિચયની વાત કરીએ તો લાભુબેન મહેતા એનો જન્મ, લાભુબેન મોહનભાઈ મહેતાનો જન્મ સૌરાષ્ટ્રના લખતર ગામે થયો હતો। તેમના પિતા અમૃતલાલ દલપતભાઈ શેઠ આઝાદીની લડતના દિવસોમાં સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા। તેમણે 15 વર્ષની ઉંમરે ધોલેરામાં મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો। હવે તમને જે અડધા માર્કમાં પ્રશ્ન પૂછાય એમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સૌરાષ્ટ્રના સિંહ કોને કહેવામાં આવતા આઝાદીની લડતના દિવસોમાં, તો અમૃતલાલ દલપતભાઈ શેઠ જે લાભુબેન મહેતા છે એમના પિતા હતા। હવે લાભુબેનને ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા એ જાણતા અને લાભુબેન કુશળ અનુવાદક તરીકે પ્રસિદ્ધિ પામ્યા। એમણે આ બધાનું ભાષા છે, એમણે બંગાળી, મરાઠી, બંગાળી ભાષામાંથી ઘણા અનુવાદો આપ્યા, ઉપરાંત એમણે બિંદી નામનો વાર્તા સંગ્રહ અને પ્રણયદીપ નામે નવલકથા આપ્યા। તેમણે કલા અને કલાકાર ભાગ 1-2માં જુદી જુદી કળાને વરેલા કલાકારોની મુલાકાત લીધી છે। હા, પછી બીજું જોઈએ ત્રીજો પેરેગ્રાફ। પ્રસ્તુત એકમમાં વિશ્વભરમાં શરણાઈનું ગુંજન કરીને શરણાઈ જેવા ભારતના સાદા વાદ્યને, વાદ્યજોને કોને કહેવાય જે વગાડવામાં આવે એ વિશ્વમાં પ્રસિદ્ધિ બનાવનારા બિસ્મિલ્લા ખાનની મુલાકાત છે। સહૃદયી લેખિકાની કલમે લખાયેલું આ લખાણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં શરણાઈ વિશેનો મહત્ત્વપૂર્ણ વિરલ દસ્તાવેજ છે। આ મુલાકાત તો છેક 1959માં લીધેલી છે, જો કેટલી મોડી, કેટલા વર્ષો પછી। તે પછી તો બિસ્મિલ્લા ખા છે એ પૂરા 47 વર્ષ જીવ્યા તો પણ એમના સમગ્ર જીવનનો પ્રેરણાદાયી ચિતાર છે, ચિતાર એટલે ચિત્ર અહીં આપણને પ્રાપ્ત થયા છે। આ વાત થઈ આપણે પાઠ પરિચયની। પાઠ પરિચયની વાત થઈ, હવે આપણે પહેલો પેરેગ્રાફ જોઈએ, પેજ નંબર 25 એટલે 25। સુપ્રતિષ્ઠિત શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાનની મુલાકાત લેવાનો વિચાર તો ઘણા સમયથી કરી રાખેલો લેખિકાએ, પરંતુ તેઓને મુંબઈ આવવાનું ઓછું બને અને આવે ત્યારે અનેક કાર્યક્રમો ગોઠવા જાય એટલે લાંબી મુલાકાતનો અવસર મળે નહીં। સુપ્રતિષ્ઠિત એટલે સુપ્રસિદ્ધ જાણીતા શરણાઈ વાદક લેખિકા છે, એમને બિસ્મિલ્લા ખાનની મુલાકાત લેવાનો વિચાર તો ઘણા સમયથી કરી રાખેલો, પરંતુ તેઓને મુંબઈ આવવાનું ઓછું બને અને આવે તો અનેક કાર્યક્રમો ગોઠવાઈ ગયેલા હોય અને લાંબી મુલાકાત છે એનો અવસર મળે નહીં, તક મળે નહીં। આ વખતે તે ભય ટાળવા એમને અમારે ત્યાં જ ચા પીવાનું આમંત્રણ આપી અને મુલાકાત લઈ લીધી, ચા પીવાનું આમંત્રણ આપ્યું અને મુલાકાત લઈ લીધી। 1.5 કલાકની મુલાકાતમાં એમની સરળતા, ખુદાપરસ્તી, એટલે ખુદા તરફની વફાદારી,
खुदा तरफ नहीं प्रेम, खुदा तरफ नहीं श्रद्धा अने कला प्रेम नो सारो परिचय थयो। शरणाई माटेनी एमनी लगनी साचा कलाकार ने शोभे एवी जणाई। एमना जीवन में जाने त्रण ज व्यक्तिओने स्थान होय एम एमनी वातचीत उपरथी लागतो हतो। एमना जीवन में त्रण ज व्यक्तिओनो स्थान होय, एमने जे वातचीत थई जे इंटरव्यू लीधो लेखके एमां त्रण व्यक्तिओने स्थान होय, त्रण व्यक्तिओने मान आपता होय एवुं एनी वातचीत उपरथी लागतो हतो। पण ए त्रण व्यक्ति कया? एक तो खुदा, एमना मामा अने त्रीजी व्यक्ति एमनी शरणाई। શરણાઈ પણ એમને મન એક વ્યક્તિ જેવી જ છે, જે શરણાઈ વગાડતા એના માટે એની માટે એક વ્યક્તિ જેવી જ હતી। શરણાઈ પણ એની સાથે એવી લાગણીના સંબંધથી બંધાઈ ગયેલી છે। અને આ ત્રણ વિશે વાતો કરતાં કરતાં ક્યારેક તેઓ ગદગદ બની જતા, ગદગદ એટલે ભાવુક બની જતા, લાગણીશીલ થઈ જતા। આપણે કેમ કોકની વાત સાંભળીએ અને લાગણીશીલ બની જઈએ? માણસનો વિશ્વાસ કરી લઈએ, લાગણીમાં આપણને છેતરાવું હોય ને તો આપણે છેતરાઈ જઈએ। વિશ્વાસ ઘણીવાર આપણે લાગણીશીલ બનવું ના નથી પડતો, ગદગદ બનવું ના નથી પડતો, ભાવ બનવું ના નથી પડતો, પણ બુદ્ધિનો ઉપયોગ કરવો। ઘણીવાર આપણે એટલા લાગણીશીલ હોય તો સામેવાળો આપણને છેતરીએ જાય। તમે જુઓ, પૈસા કોકને જરૂર હોય તો આપણી પાસેથી માગવા આવે તે કેવો લાગણીશીલ હોય, પગમાં પડી જાય, બે દીમાં પાછા, પાંચ દીમાં પાછા, કેટલા 50,000 જોઈએ લાવવાને ઉછીતી ના, રડવા લાગે ભાઈ બે દીમાં મારે દવાખાનું છે, આમ છે ને તેમ છે। એ પૈસા તમે લાગણીશીલ બનીને ભાવુક બનીને આપીએ દો, હાલો બે દીમાં પાછા તમને માગવા નહીં, એ તમે પૈસા આપ્યા હોય ને એ ઘણીવાર તો બે વર્ષે નો આવ્યો, ઘણીવાર તો તરત પછી એ રાજા થઈ જાય। હું થોડો મૂકીને વયો જવાનો છું, પૈસા લઈને વયો જવાનો છું, પછી પૈસા ગળામાં ફીણ લાવી દે, પછી આપણે પૈસા ભૂલી જ જવાના રહે, ગદગદ બની જતા તો ક્યારેક ખૂબ મોજમાં આવી જતા। એમની સાથે જે વાર્તાલાપ થયો તે આ રહ્યો, પહેલો પેરેગ્રાફ આપણે પૂરો કર્યો। હવે બીજા પેરેગ્રાફમાં એ પ્રશ્ન કરે છે કે શરણાઈ બજાવવાનું આપે કેટલી ઉંમરે શરૂ કર્યું અને કોની પાસેથી શીખ્યા? તમે શરણાઈ વગાડવાનું આપે કેટલા વર્ષની ઉંમરે શરૂ કર્યું અને કોની પાસેથી શીખ્યા? હવે એ જવાબ આપે છે, શરણાઈ શીખવાનું શરૂ કરવું પડે તેમ નહોતું, કારણ કે વંશ પરંપરાથી અમારા કુટુંબમાં શરણાઈ બજાવવાનું ચાલ્યું આવતું હતું, વંશ પરંપરાથી। હા, એમના કુટુંબમાં બધા શરણાઈ વગાડવાનું કામ કરતા, એટલે શરણાઈ શીખવાનું શરૂ કરવું પડે એમ એમના જીવનમાં નહોતું। હવે શરણાઈ વગાડતું કોણ? એમના ઘરમાં પિતા, દાદા, મામા, નાના સૌ શરણાઈ બજાવવાનું કામ કરતા હતા। હવે એ શરણાઈ ક્યાં વગાડતા? જુદા જુદા રાજાના દરબારમાં તેઓની નિશ્ચિત નોકરી હતી, રાજાના દરબારમાં એ શરણાઈ વગાડવા જતા। તમે જુઓ, એ લોકોની નોકરી નક્કી જ હતી, નિશ્ચિત એટલે નક્કી જ હતી કે અહીંયા વગાડવા જવાનું, એ વગાડવા જતા। હવે એના દાદા છે, મારા દાદા ગ્લાવિયર રાજ્યનું બાલાજી મંદિર જે બનારસમાં હતું ત્યાં નોકરી કરતા, બીજા વડીલો પણ કોઈ રિયાસતમાં હતા, રિયાસત એટલે રાજાના ન્યા કે જમીનદારના ન્યા શરણાઈ વગાડવાનું કામ કરતા। આ કારણે ઘરમાં વાતાવરણ ગાવા બજાવવાનું જ રહેતું। મને પણ એક નાની એવી શરણાઈ દીધેલી, તે લઈને મારી 5 વર્ષની ઉંમરે હું ઘરમાં ટેટે કરતો ફર્યા કરતો। નાની એવી શરણાઈ વગાડી 5 વર્ષની ઉંમરે બિસ્મિલ્લા ખાને, નાની ઉંમરે જે ઘરમાં શરણાઈ વગાડતા પણ એ આવડતી નહોતી, પણ વગાડ્યા કરતા, ટેટે 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 કર્યા કરતા। હવે એ વગાડતા હતા એ વખતે મારા મામાએ મને પાસે બોલાવીને કહેલું, મને હજુ પણ યાદ છે, એમણે કહેવું, તારે વગાડવું હોય તો સૂરમાં વગાડ, કાનને મીઠું લાગે ને ફરી ફરીને સાંભળવું ગમે તેવું વગાડ। ત્યારથી મેં સૂરમાં વગાડવાની કોશિશ શરૂ કરી, જે નાના હતા અને ઘરમાં 5 વર્ષની ઉંમરે ટેટે કરીને શરણાઈ વગાડતા ત્યારે એક દિવસ એમના મામાએ એને પાસે બોલાવીને કહ્યું,
तारे शरणाई वगाड़वी हो तो सूर में वगाड़ अने जे वगाड़े ए कान ने मीठू लगे एवं वगाड़ अने वगाड़े तो फरी फरी ने हामे वाला ने सांभळवू गमे एवं वगाड़ त्यारथी जेमने सूर में वगाड़वानी कोशिश शुरू करी बे पेरेग्राफनी बात करी। त्रीजा प्रश्न पहला प्रश्न पूछो तो एनो जवाब आप बीजो प्रश्न पूछे तमारा जीवन पर सौथी प्रबल असर कोनी प्रबल अपना जीवन में प्रबल असर कोनी आपणे कोनो मानिए कोनी नजीक हाव घर में आपणे रहता होय तो तमे जुओ तो प्रबल असर कोनी કે જે આપણી નજીક હોય જેનું આપણે માનતા હોય જેની પ્રત્યે આપણે વધારે માનથી જોતા હોય એ એવો પ્રશ્ન કર્યો કે તમારા જીવન પર સૌથી પ્રબળ અસર કોની મામાની એ મારા સૌથી નાના મામા હતા હવે એનું નામ અલી બક્ષ હતું એ સંગીત પાછળ પાગલ હતા ફકીર હતા પરમેશ્વર પાસેથી એ કંઈક લઈને આવ્યા હશે નહીં તો આ વિદ્યામાં એમના જેટલું પારંગત કોઈ થઈ શકે નહીં પારંગત એટલે હોશિયાર વિદ્વાન મામા અલી બક્ષ એમના સૌથી નાના મામા એ સંગીત પાછળ પાગલ હતા ફકીર જેવું જીવન જીવતા અને પરમેશ્વર પાસેથી કંઈક લઈને આવ્યા હતા અને આ વિદ્યામાં એમનું જેટલું હોશિયાર કોઈ થઈ શકે નહીં તેઓ 18 કલાક રિયાઝ કરતા જો પ્રેક્ટિસ કરવી પડે આ બધા ગાયક કલાકારો હોય જગાડતા હોય ને એમને એમ તમારી સામે ગાવાનું આવે એની માટે એને કેટલો ગાયક કલાકારો કહેવાનો હોય તો ગીત સાંભળે કેટલી વાર એ સ્ટુડિયોમાં લઈ આવે કેટલી વાર એનું શૂટિંગ થાય પછી એ ગીત અમલમાં આવે બેહાડવામાં 18 કલાક રિયાઝ કરતા બાકીના 6 કલાકમાં ખાવા પીવા સુવાનું પતાવતા તમે જુઓ 24 કલાકમાંથી 18 કલાક છે પ્રેક્ટિસ કરવાની અને બાકીના 6 કલાક ક્યાં ફાળવ્યા એને ખાવા પીવામાં સુવામાં પતાવતા જે માણસે 18 વર્ષ સુધી ને 18 કલાક સુધી રિયાઝ કરી હોય એને કોણ પહોંચે અને ખુદાના બંદા સિવાય આવી સાધના બીજું કરી પણ કોણ શકે સાધના સિવાય એમણે જિંદગીમાં બીજું કાંઈ જ કર્યું નથી એમ કહીએ તો ચાલે પોતાનો ખર્ચ બહુ જ મામૂલી રાખતા 6 પૈસે ગજના પૈસા કપડાં પહેરતા ને કોઈ જાડા કપડાં શા માટે પહેરે છે એમ પૂછે તો કહેતા કે ખુદાને ચામ નહીં પણ ક્યાં પારું કામ પ્યારું છે ચામ એટલે દેખાડો મામૂલી ખર્ચ એમને જિંદગીમાં બીજું કાંઈ એને કાંઈ કર્યું જ નથી એમ કહે ચાલે ખર્ચ મામૂલી લાગતા 6 પૈસાના કપડાં 6 પૈસા ગજના પૈસે કપડાં પહેરતા અને જાડા કપડાં પહેરે કોઈ પૂછે કેમ ભાઈ આવા કપડાં પહેર્યા ત્યારે કહેતા ખુદાને ચામ નહીં પણ ક્યાં પહેર્યું છે કામથી તમારા કપડાંથી તમે ન ઓળખાવ તમારા કામથી તમે ઓળખાવ તમે જો તમારા રૂપથી તમે ન ઓળખાવ તમે ઓળખાવ તમારા ગુણથી તમે જો આપણે મેં પહેલાં વાત કરી હતી કે તમે જો આઈએએસ અને આઈપીએસમાં આપણે બધા કોલેજમાં ને એમાં જીવન જીવીએ છીએ આગળ ન થતા એનું હા 10મું કરીએ ને 12મું કરીએ ને 12મું કરીએ 3 વર્ષ કોલેજમાં સ્કૂટર લઈને મોબાઈલ ફરવામાં કાઢીએ જ્યારે બહારના જે યુપી ને હિન્દી ભાષીને આ બધા બહારના છોકરાઓ શું કરે 12મું પૂરું કરે ને 3 વર્ષથી તૈયારીમાં લાગી જાય એટલે ગમે એવી લાગી તો જાય સરકારીમાં કેન્દ્રીય કર્મચારી હોય સામાન્ય જીવન જીવતો હોય જિંદગીના મેં કીધું ને 40 વર્ષ સારી રીતે જીવવા હોય જેને વેપાર છે ધંધો છે એને કોઈ ટેન્શન નથી નોકરી કરવી છે અધિકારી બનવું છે ક્લાસ 1 ક્લાસ 2 એની માટે તો ચામ નહીં દેખાડો નહીં અને કામ પ્યારો છે મહેનત કરો સખત મહેનત કરો તમે કોઈ પણ ફિલ્ડમાં આવી જાઓ ખાલી એક વાત કરું એક વિદ્યાર્થી મને બિચારો ભેગો થયો તો મને કે સાહેબ 2 વર્ષથી મારું મેરિટ છે ગુજરાત ગોન સેવા પસંદગી મંડળ બિન સચિવાલયમાં
હું બે ક્રમથી મેરિટમાં આગળ આવું છું અને ભરતી કેન્સલ થાય છે. નિરાશ હતો, નિરાશ નહોતા, પ્રયત્ન તારો ચાલુ રાખ. તારી મહેનત છે તો તારી મહેનત રંગ લાવશે. યુપી ને બિહારના તમે જુઓ તો પગમાં એ લોકોની ગરીબાઈ બહુ. જુઓ બિહારમાં પૈસા મળે નહીં, ગરીબ ખેડૂત, ઘરમાં ખાવાવાળા વધારે, કપડામાં તમે જુઓ તો હાવ. આપણે તો હજી હારા પહેર્યા હોય પણ એ લોકોને કપડામાંય ઠેકાણાનું હોય, ઊંચું ચડાવે, અહીંયા સુધીનું પેન્ટ હોય, ફીટો ફીટ, વાલ ચારે દિશામાં ઉડતા હોય, આપણી ભાષામાં સ્પાઇસી કહીએ. પણ ગરીબાઈ એને જોઈ હોય એટલે એ ગરીબાઈ જોઈ ગયો હોય છે માણસ, એ ખૂબ મહેનત કરશે. એ એમ કહે છે કે હું આવી ગરીબાઈમાં નહીં રહું, અને મહેનત કરીને એ ગમેમાં પાસ થઈ જશે, ક્લાસ વન ટુ અધિકારીમાં ગમેને લાગી જશે. એટલે ખુદાને ચામ નહીં પણ કામ પ્યારો છે. દેખાડો ખુદાને કામ નથી. આપણે મંદિરમાં જઈએ ને દર્શન કરવાની પદ્ધતિ તમે જુઓ મંદિરમાં, એ અલગ અલગ છે. ઘણા ભગવાનની મૂર્તિ જોશે ને તે ફટ દઈને હુઈ જાય જમીન ઉપર, આપણને એમ લાગે ઓહો લાંબો ભરત. ઘણા છે મંદિરમાં આમ 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 કરીને આમ આમ કરીને બે મિનિટમાં કરીને નીકળી જશે. ઘણા મૂર્તિની અમે આમ 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 કરીને બે ત્રણ કલાક ઉભા રહે છે, હું સાહેબ પૂજા કરે છે. બહાર તમે જુઓ તો કોકના ખિસ્સા કાપતા હોય. ત્રીજો હવે એ પ્રશ્ન કરે છે, બાળપણને અભ્યાસ વિશે કંઈ કહેશો? બિસ્મિલ્લા ખાને પૂછ્યો લેખિકાએ પ્રશ્ન, તમારા બાળપણને અભ્યાસ વિશે કંઈ કહેશો? જવાબ આપે છે, હું 18 વર્ષનો હતો. પેજ નંબર 25 છેલ્લો પેરેગ્રાફ. હું 18 વર્ષનો હતો ત્યારે માં મરી ગયેલી એટલે મોસાળમાં જ મોટો થયો. 6-7 વર્ષનો થયો ત્યારે મને શાળામાં બેસાડ્યો, પણ એ વખતે હું સંગીતથી એટલો રંગાઈ ગયો હતો કે આખો વખત ગીત ગણગણ્યા કરતો. માસ્તર લખાવે. જુઓ 18 વર્ષનો હતો ત્યારે માં મરી ગયેલી બિસ્મિલ્લા ખાને, અને એના મામાના ઘરે મોસાળમાં જે મોટા થયા. 6-7 વર્ષનો થયો ત્યારે મને શાળામાં બેસાડ્યો, પણ એ વખતે સંગીતથી એટલો રંગાઈ ગયો હતો કે આખો વખત એ જોવા જઈએ તો ગીત ગણગણ્યા કરતો. માસ્તર લખાવે અલફ. બે બે ટેટે પણ એ લખવાને બદલે મનમાં ગીતનું ગુંજન ચાલતું હોય. માસ્તર કંઈક લખાવે અને એના મગજમાં ગીતનું ગુંજન ચાલતું હોય. બે બે ટેટે ટે માસ્તર જે લખાવે એના મગજમાં બે ને. માસ્તર જ્યારે પૂછવા આવે ત્યારે મારાથી જવાબ આપી ન શકાય. એક વખતે એક છોકરાએ ફરિયાદ કરી, સાહેબ એ તો ભણવાને બદલે ગીત જ ગણગણ્યા કરે છે. માસ્તરને એક છોકરાએ ફરિયાદ કરી, બાજુમાં કોઈક બેઠો હશે, સાહેબ એ તો ભણવાને બદલે ગીત જ ગણગણ્યા કરે છે. એ સાંભળીને માસ્તર ગુસ્સે થયા ને મને ખૂબ માર્યો. આપણે પેજ નંબર 26 ઉપર પહેલો પેરેગ્રાફ જોઈએ છે કે બે બે ટેટે જે અક્ષર લખાવે એને બદલે મનમાં ગીતનું ગુંજન ચાલતું હોય, પૂછવા આવે ત્યારે મારાથી જવાબ આપી ન શકાય, અને એક છોકરાએ ફરિયાદે કરી, સાહેબ એ ભણવાને બદલે ગીત જ ગણગણ્યા કરે છે. આ સાંભળીને માસ્તર ગુસ્સે થયા અને મને ખૂબ માર્યો. ક્યારો ભણતો નથી અને ગીત જ ગાયા કરે છે? પહેલાંના જમાનામાં માસ્તર હતા કે મારતા અને હોટિયું રાખતા. અમે ભણતા ત્યારે તો ઓલી વિસલ આવે ને એની સીટી, એની દોરી હોય પગ ઉપર મારતા, કારણ કે ત્યારે તો પેન્ટ એ નહોતા, ચડિયું પહેરીને જવાની સ્કૂલમાં. અને બુક ન હોય એ જમાનામાં, બુક ન હોય તોય બેહવાનું, બુક ન હોય ને અલગ એમ કે આગળ બે અઠવાડિયું તો એવું, અઠવાડિયામાં તો સરવાળા ને બાદ બાકી ને ટેબલ બોલાવડાવતા, ઘડિયા
एक थी सौ ने एक थी दान अग्यार थी विसान एक युसा थी तीसान तोड़ी नाखता अने मैदान में बेड़वाना फरते बदा उभो हो गमे उभो करो हाल बोल भाई न आवड़े एट पड़े बे अँ मास्तर गुस्से थया अने मने खूब मार्यो ते पछी हूँ घरे नासी आव्यो मामा ने कही दीधु कि हूँ भणवा नहीं जवानो छता मामा आग्रह ने दबाण थी रोज मोकलता मारू मगज तो बहु सारू होतो आम तो गावानू तो जे सांभळतो ते कंठे थई जतो मारा नाना अने मामा बन्ने ने मारा उपर घणो वाल हतो तेओ मने रोज समय आपीने शीखवता गावानू ने वगाड़वानू जेम जेम वधतो गयो तेम तेम भणवामांथी चित उठी गयो ખોવાઈ ગયા ભાવ ગાવામાં ને એમ જ ખોવાઈ ગયા. મામા એને દબાણથી આગ્રહ કરીને સ્કૂલે મોકલતા. આ બાજુ બિસ્મિલ્લા ખાનનું નાનપણમાં ગાવાનું નવગડવાનું વધતું ગયું અને નાના એમના જે હતા મમ્મીના પપ્પા એ અને એના મામાનો ઘણું હાલ હતો એની પર સમય આપીને એમને શીખવતા હતા. પણ મામાનો ડર ધાકને કારણે રોજ સમયસર શાળાએ જવું પડતું એટલે દફતર લઈ બહાર ગામ બહાર ભટકવા ઉપડી જતો. જો ગામડામાં હોય ઘણા મામાની ધાક હતી મામાની બીક હતી. સમયસર મામાની બીકના કારણે સ્કૂલે તો જવું પડતું એટલે દફતર લઈ નહીં ભાઈ સ્કૂલે જતા. પણ સ્કૂલે જવાની બદલે ગામ બહાર ભટકવા ઉપડી જતા રખડવા વયા જતા. ગામડામાં તમે કીધું હતું કે એમ સ્કૂલમાં હાજરીનું મહત્ત્વ વધારે હોય. 11-5ની સ્કૂલ હોય એ તો હમણાં ઓનલાઈન ને એ બધું શરૂ થયું તો ઘણા હોય. મારે એક રિલેટિવ છે એનો છોકરો છે તમે જુઓ તો કાંઈ નથી આવડતું. એ સ્કૂલમાં હોય તો એ 11 વાગે જઈને બેગ મૂકી આવે દફતર મૂકી આવે પછી કે સાહેબ હાજરી પૂરી નાખજો મૂકીને વયો જાય વાડીઓમાં કામ કરવા કે રખડવા. હવે 5 વાગે સ્કૂલે છૂટવાનો ટાઈમ હોય 4:45 ભાઈ અંદર આવી ગયા સાહેબ હાજરી પુરાઈ ગઈ હા ચાલો ઉપડો રજા પડી ગઈ આ ભણવાનું ગામડામાં કોઈ પૂછે જ નહીં. હવે એ ગાડું ક્યાં અટકે 10માં. કારણ કે અત્યારે તો ચડાવો ચડાવી ચડાવીને ગાડી છે ટાંક ધક્કેલ ધક્કો મારી મારીને પહોંચી હોય. કારણ કે 1 થી 8 તો આમને ભણ્યો હોય 8મું 9મું તે એમને પાસ થઈ જાય. હવે અટકે ક્યાં 10માં. ઘણા હોય 10માં આવ્યા હોય ગામડાના વિદ્યાર્થી પા વાંચતા ન આવડતું હોય 10માં કેમ પહોંચ્યા હોય. કારણ કે એના પેપર છે એ શિક્ષકોએ લખ્યા હોય અને પાસ થયો હોય એટલે ગામડામાં રખડવાનું બહુ. સ્કૂલમાં બેગ મૂકી અને ભટકવા ઉપડી જવાનું. મા બાપને એમ કે સ્કૂલે ગયો ખબર પડે કે આ તો ભાઈ સ્કૂલે નથી આવતા આવતો ભાઈ રખડવા વયા જાય ભટકવા વયા જાય ઉપાડી ઉપડી જતા. આમ ને માયલ્યો પછી તો શાળા છૂટે ત્યારે ઘરે આવતા ઘરે આવી શરણાઈ વગાડવા બેસી જતો. આમાં એક દિવસ ચોરી પકડાઈ ગઈ. ઘરે તો એમ જ હોય ને કે સ્કૂલે ભણવા જાય ભાઈ આપણો તો ભાઈ કટનાટન થઈને ઘણાને તમે જુઓ એવું નથી મોટા હોય એ આવું કરે ઘરેથી નીકળે દફતરથી ગાડીને. ઘણીવાર મને ભેગા થાય હું એમ કહું કેમ સ્કૂલે નાના નથી ગયા ટ્યુશન હતું બેઠા હોય સરદારનગરમાં તો આપણને જો ભાગી જાય સાહેબ આવ્યા પૂછશે બે પ્રશ્ન કા ગધેડિયામાં ઘણાય બેઠા હોય છોટા ટેકવીને. શાળા છૂટે એટલે ઘરે આવે એટલે ઘરે મા બાપને એમ ઓહો દીકરો બહુ ભણીને આવ્યો અને પાછો દેખાડો એવો ઓહો બહુ થાકી ગયો આજે બહુ વર્ક કરાવ્યું બહુ લખાયું મમ્મી. ઘરે મમ્મીને એને એમ તો હા હા ભાઈ બહુ યાર થાય. તમને એક ઉદાહરણ આપું જ્યારે 10માં અમારે હતા અને એક ભાઈનો જન્મદિવસ આ બધાને ભેગું થતું હતું રવિવાર હતો. એક વિદ્યાર્થીનો જન્મદિવસ હતો અને બધાને ભેગા થવું હતું અને બધા ભેગા થયા અને બધાએ પિક્ચર જોવાનું નક્કી કર્યું મેક્સસમાં.
એમાંથી એક સ્ટુડન્ટે એવું કીધું કે મારી બહેનપણીના ઘરે હું મેથ્સ ગણિત કરવા જાઉં છું પ્રેક્ટિસ કરવા. બીજી એની બહેનપણી એમ કીધું કે હું આ બહેનપણી ફલાણાની મેં મેથ્સની પ્રેક્ટિસ કરવા સાયન્સ કે એ કરવા જાઉં છું. બધા અહીંયા ભેગા થઈ ગયા મેક્સસમાં પિક્ચર જોવામાં અને બધા દોડા દોડી કરે. હવે એ અરસામાં એ સ્ટુડન્ટ છે એના એના એક રિલેટિવ જોઈ ગયા. જો ખોટું બોલવા ખોટું બહુ લાંબો સમય સુધી ન રહે. પછી એને ફોન કર્યો એના પપ્પાને, ક્યાં છો એ? કે આ કે તમારી બે છો ક્યાં દીકરી? તો કે એ તો મેથ્સ કરવા ગયા બહેનપણીને. ત્યાં કે કામ કરો એ કે તમે અહીંયા આવો, હું અહીંયા ઊભો છું, આપણે ચા પાણી પીએ, મારે તમારું કામ છે. ન કીધું કે અહીંયા છે. તો કે હાલો હું આવ્યો. 10 મિનિટમાં એ લીલા સર્કલથી પહોંચ્યા એના પપ્પા. પછી ઊભા રાખ્યા ને આગેથી દેખાડ્યું, જો હા મેં દેખાડી. પછી એની બીજી ફ્રેન્ડ જે ખોટું બોલી નીકળી હતી એના ઘરે ફોન કર્યો, ક્યાં? તો કે તમે આવો. 3-2 પેરેન્ટ્સ ભેગા થયા, ઘરે વયા ગયા, કાંઈ બોલ્યા નહીં, કાંઈ ખબર નથી. એમ એ સ્ટુડન્ટ ઘરે સાંજે પહોંચી પીઝા નાન થઈને બધું ખાઈ બેઠા ભણીને આવી. તો કે હા પપ્પા, બહુ મેથ્સની પ્રેક્ટિસ કરી, મને બહુ ભૂખ લાગી, ખવડાવો આમ ને તેમને કીધી, થોડીક વાતો કરી. પછી ઓલા પેરેન્ટ્સ ખીજાણા બે ચડાવી, કોની આરે ગઈ હતી બધી ઇન્ક્વાયરી કરી, છોરી પકડાઈ. અહીંયા તે શાળા છૂટી ત્યારે ઘરે આવતો ને ઘરે આવીને શરણાઈ વગર બેસી જતો, કોઈને ખબર ન પડે. એક દિવસ ચોરી પકડાઈ ગઈ. એક છોકરો હા નહોતો આવતો એટલે એક છોકરાને, એક છોકરો ઘણા દિવસથી મારી ગેરહાજરીનું કારણ પૂછવા ઘરે આવ્યો ત્યારે મામાએ કહ્યું કે તે તો શાળાએ ગયો છે, નિશાળે ગયો છે. એક છોકરાને લાગણી થઈ આવી. હવે આ નહોતો બિસ્મિલ્લા ખાન શાળાએ નહોતા જતા ના, ત્યારે ઘણા દિવસથી ગેરહાજર હતા એટલે એને એમ થયું લાવું ઘરે જઈને પૂછું, બીમાર તો નહીં હોય ને? એટલે મામાએ તો કહ્યું એ તો શાળાએ ગયો છું. મારું જૂઠાણું આમ પકડાઈ ગયું. પછી સાંજે ઘરે આવ્યો ત્યારે મામાએ ખૂબ માર્યો અને ભાર દઈને કહ્યું, કભી જૂઠ ન બોલો, 3 બાત શીખો લો, તબિયત સંભાલો, ઇજ્જત બચાવો, ઓર જૂઠ કભી ન બોલો. 3 વાત શીખવી મામાએ એને ભાર દઈને કીધું, કભી જૂઠ ન બોલો, તબિયત આપની સંભાળો, ઇજ્જત બચાવો, જો જીવ માર્કેટમાં ઇજ્જત સારી હશે તો કોઈ આપણો વિશ્વાસ કરશે, પણ ક્યારેય તમે જૂઠું ન બોલો. ત્યાર પછી તો ઉપરાઉપરી 4 વર્ષે નાપાસ થયો એટલે થાકીને મામાએ મને ભણતો ઉઠાડી લીધો. આટલું બોલતા વળી તેઓ મામાની યાદમાં લાગણીવશ બની ગયા અને સ્વગત બોલતા હોય તેમ બોલવા લાગ્યા. સાચે જ તેઓ ફકીર હતા. તેઓ કહેતા, સુર લેના હે તો સચ બોલો. જીવનમાં જે માણસ સંગીતકાર હશે, સુર લેવો હશે, સાચો માણસ હશે, ઈમાનદાર હશે, તો એના સુર સાચા નીકળશે. પણ જે માણસ ખોટો હશે, ખોટું ક્યાંય લાંબુ ન થાલવાનું. જો જીવનમાં સાચું બોલો, જીવનમાં ભલે આપણને ખબર છે કે આપણે ખોટું બોલીએ તો ખોટું સ્વીકારી લઈએ, ખોટું આપણે પકડાઈ ગયું અને આપણે ઠેર સુધી ઝઝુમીએ, ના ના હું સાચો છું. ઘણા જ મેં જોયા, પણ તમે સાચું સ્વીકારી લો તો સામેવાળાનો ગુસ્સો છે ને એ ઉતરી જશે. ચાર વર્ષથી નાપાસ થયા એટલે થાકીને મામાએ ભણતો ઉઠાડી લીધો અને એમની મામાની યાદમાં લાગણીવશ બની ગયા અને સ્વગત બોલતા હોય એમ બોલવા લાગ્યા. કે સાચે જ તેઓ ફકીર હતા. તેઓ કહેતા, સુર લેના હે તો સચ બોલો. એમની દઢ માન્યતા હતી કે આપણે સાચું બોલીએ તો સુર પણ સાચો નીકળે. સાચું બોલનારને દરેક કામમાં સફળતા જ મળે, મામાએ જો એને કીધું હતું.
પછીનો બીજો પ્રશ્ન પેજ નંબર આપણે 26માં પહેલો પેરેગ્રાફ આપણે ઉપરનો પૂરો કર્યો. પછીનો પ્રશ્ન પૂછે, શરણાઈ સાથે તમારે ગીતની મદદ લેવી પડે છે. હા જરૂર, સુર મેળવ્યા વિના શરણાઈ શરૂ કરી શકાતી નથી. કોઈ પણ વ્યક્તિ હોય, સંગીત મેળો સાંભળવું હોય, વગાડવું હોય, ગાવું હોય, તો પહેલાં એને સુર મેળવવો પડે. તબલા હોય, તબલા જે વાગડતો હોય, ધમ 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 અવાજ કરે, હથોડી નાની એવી એમ તે ટક 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 કરે, પછી વગાડે બે ત્રણ વાર, બરાબર, હાલો ઓકે. પછી ગાવાવાળો એ પહેલાં બે ત્રણ વાર માઇકને બધું ટેસ્ટિંગ કરશે, અવાજ એ પહેલાં ગાતા પહેલાં એ પહેલાં ગીત પોતાનું છે એ પ્રેક્ટિસ કરી લેશે. નવરાત્રિમાં તમે જે નવરાત્રિ રમવા જાઓ છો, કોઈ પણ કાર્યક્રમમાં, કોઈ પણ સારી જગ્યાએ, તો ત્યાં જે લોકો ગાયક કલાકારો આવે છે ને, એ લોકો પ્રેક્ટિસ કરીને પછી તમારી સામે એ મનોરંજન પીરસે છે, ગાય છે. સુર મેળવ્યા સિવાય શરણાઈ શરૂ કરી શકાતી નથી. સ્થાયી, અંતરા, સંચારી, અભોગ એ બધું યાદ કરી પહેલાં મનોમન ગાવું પડે. આ બધા સ્વરો છે, સુર મેળવવાના, સ્થાયી છે, અંતરા મેળવવો પડે, સંચારી, અભોગ એ બધું યાદ કરી લેવું પડે અને મનમાં ગાવો, મનોમન ગાવું પડે. એ પછી સુરો અમે શરણાઈમાં ઉતારીએ છીએ કાર્યક્રમ આપતી વખતે, તોડી જોનપુરી કે બીજો જે રાગ વગાડવો હોય તે મનમાં નાચવા લાગે છે, એના સુર પકડાય એટલે આપોઆપ બજાવી જવાય છે. સુર સાથે શબ્દની પણ જરૂરિયાત રહે છે. શબ્દને કારણે સુરમાં વજન આવે છે અને તેથી ગાવા બજાવવાની મજા આવે છે. શબ્દના અર્થ સાથે દિલ ચાલે, બહુ સારી વાત કરી. શબ્દના અર્થ સાથે દિલ ચાલવાનું છે. ગીતના ભાવોમાં ભાવો મનમાં ઉઠે છે, ગાઈએ એટલે આપણું દિલ છે આમ ઝૂંબા લાગે, મોજમાં આવી જઈએ. આપણે બહુ થાકી ગયા હોય ત્યારે આપણે સંગીત સાંભળવા બેસી જઈએ, ગીત સાંભળીએ, કાં મોબાઈલ લઈને બેસી ગયા, કાનમાં બુંગલા ભરાવી જાય, આખા દિવસનો થાક ઉતરી જાય. સંગીતનો નાતો છે શબ્દના અર્થ સાથે, દિલની સાથે ચાલે, દિલની હારે. દિલથી આપણે ગાઈએ ને કોઈ પણ વસ્તુ, વ્યક્તિ વસ્તુ દિલથી કરીએ ને તે મજા આવે. કામ આપણને હોપ્યું છે, દિલ હોય, મન હોય તો આપણે કરવાના છે. જો દિલથી ન કરીએ ને પરાણે કરવામાં આવ્યું હોય ને તો પછી કામ બગાડી, ઘણા કામ ચોર હોય, કામ દિલથી ન કરે, વેઠ ઉતારે જેને કહેવાય, થાય ને. ફેરબુક બનાવવાને કીધે ઘણા, તમે જો તો ઘણા કાપીને કાપી કાપીને લખે. પ્રશ્ન, પાંચ પાઠ કે દસ પાઠ આવ્યા હોય તો એમાંથી એવી રીતે ગોઠવે ને કે પહેલો પાઠ, બીજો, પછી સીધો ચોથો નાખી દે એમાં. જો જોવાવાળો હોય તો આમ લીટા કરતો હોય તો એને ખબર ન પડે, આ સાહેબ મારી ફેલબુક આવી જાય. અચ્છા, ઘણા ફેલબુક કેવી બતાડે ખબર, કે ભાઈ બહેન નહીં બતાડે, હોમવર્કમાં થાય ને, એક જણાની બુક ફરતી, ચાર પાંચ જણા હોમવર્ક કરે ને એ પાંચ બુકમાં બધાનું હોમવર્ક સમાયેલું હોય અને એ આખા ક્લાસમાં ફરતી હોય. બીજા દિવસે પૂછે કે હોમવર્ક મેં બતાડ્યું હતું ને, પછી બીજા ભાઈ બંને ગયેલા આવી તારી બુક, એ ચેકીને આમ કે લ્યો મેડમ આ સહી કહી, તો ખબર ધ્યાન ન રાખે તે એમ સહી કે ચાલો ઓકે આપણું આવી ગયું નામ નોંધો, ખોટું બોલે. જોવાનપુરી કે બીજો જે રાગ વગાડવો હોય તે મનમાં નાચવા લાગે છે, એના સુર પકડાય એટલે આપોઆપ બજાવી જવાય છે. સુર સાથે શબ્દની પણ જરૂરત રહે છે. શબ્દને કારણે સુરમાં વજન આવે છે, તેથી ગાવા બજાવવાની મજા આવે છે. શબ્દના અર્થ સાથે દિલ ચાલે છે અને ગીતના ભાવો મનમાં ઉઠે છે. આ બધું સ્વસ્થતાથી કરીએ તો જ થાય. ગભરાટથી સુર મેળવવા પ્રયાસ કરીએ તો શબ્દ અને સુર બંને ખોવાઈ જાય. ગભરાઈ જઈએ ગાવામાં તો શબ્દ અને સુર બંને ખોવાઈ જાય. વગાડવાવાળાને એમ કે આ વગાડે, પહેલાં ગીત એક પંક્તિ ગાય, બીજામાં ગભરાઈ ગયા, પબ્લિકને જોઈને ગભરાઈ ગયા તો એ ગીત વાંચી જાય, ગીતમાંથી સુર જ ન નીકળે. હવ તો
એટલે એ ગીતમાંથી સુર જ નથી નીકળવાના. પછીનો પ્રશ્ન એ કરે છે, બંને ખોવાઈ જાય, શબ્દ અને સૂરનો ભેગા થાય, તમે જુઓ બંને ખોવાઈ જવાના છે ને, કોઈ વસ્તુ ભેગી નથી થવાની. પણ તમે મનથી ગાઓ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ મનથી કરો તે કામ સારું થશે. આપણે મનથી વાંચવા બેસીએ કે આજ વાંચવા બેવું છે, આટલું કામ કરવું છે, પૂરું કરીને ઊભા થશો તો એ તમે કામ પરફેક્ટ કરશો. પણ તમે પરાણે બેસાડી દીધી, ના ના ભાઈ તારે વાંચવાનું, ના મમ્મી મારે બધું થઈ વાંચ, બે ધોલ મારીને બેસાડ્યા હોય તો એ પછી આપણે મનમાં તો ગાળું દેતા હોય. ઓહો, આપના ગુરુ કોણ? કે આપના ગુરુ કોણ? કે પ્રશ્ન કર્યો. હવે મામ શરણાઈ તો એ મામા પાસેથી શીખ્યા હતા, બિસ્મિલ્લા ખાન. શરણાઈ તો મામા પાસે જ શીખ્યો, પણ ગાવાનું ને હાર્મોનિયમ બજાવવાનું બીજા પાસેથી શીખેલો. મારા હાર્મોનિયમના ગુરુ લક્ષ્મણ પ્રસાદ, એ ગ્લાવિયરના મહારાજાના ભાઈ ગણપતરાવના શિષ્ય હતા. ગાવાનું અને રાગ શીખવવાનું અહેમદ હુસેન ખા પાસેથી શીખેલો. તમને એક એક વાક્યમાં પૂછે છે એટલે હું તમને લખી દઉં. હાર્મોનિયમ એ છે હાર્મોનિયમ કોની પાસેથી શીખ્યા એની વાત કરીએ. ગુરુ લક્ષ્મણ પ્રસાદ. અને ગાવાનું અને રાગ શીખવાનું, ગાવાનું અને રાગ શીખવાનું અહેમદ હુસેન ખા પાસેથી શીખેલા. અહેમદ હુસેન ખા પાસે શીખેલા, એટલે શરણાઈ મામા પાસેથી શીખેલા. બરોબર, શરણાઈ છે ને એ જોઈએ, એ મામા પાસેથી શીખ્યા. હવે જો હાર્મોનિયમ ગુરુ લક્ષ્મણ પાસે, લક્ષ્મણ પ્રસાદ પાસેથી શીખ્યા, પછી ગાવાનો જે રાગ હોય એ અહેમદ હુસેન ખાએ શીખવાડ્યો, અને શરણાઈ છે એ મામા પાસેથી શીખ્યા. આ જીવનમાં આપના આ એમના ગુરુ હતા. હવે એને બીજો પ્રશ્ન કર્યો છે, આપે શરણાઈ જ કેમ પસંદ કરી અને તમારા સિવાય શરણાઈમાં બીજાનું નામ કેમ નથી સંભળાતું? હવે પ્રથમથી જ તે શરણાઈ ઘરમાં હતી, ઘરના એક કે એક સભ્ય એ વગાડતા એટલે પસંદગીનો સવાલ નહોતો. મને પણ શરણાઈ ગમી તેથી વગાડવાનું શરૂ કરી દીધેલું. નામ તો બીજા ઘણાઓના છે. કોના નામ છે? યુપી, મહારાષ્ટ્રમાં, મદ્રાસમાં અમુક અમુક શરણાઈ વિશારદો છે શરણાઈ વગાડવાનો. પણ હા, બીજા શરણાઈ બીજા વાજિંત્રો જેટલી સહેલી નથી. શરણાઈ વગાડવું એ બીજા વાજિંત્રો તમે વગાડવા હોય તો વગાડી શકો.
શરણાઈ વગાડવી હોય તો એમાં તાકાત ખૂબ જોઈએ છે, દમ ઘૂંટવો પડે, છાતીના પાટિયા ભીસાઈ જાય એટલું જોર કરવું પડે. શરણાઈ વગાડવી હોય તો મોટો અજિંત્ર હોય એમાં કેટલું બળ કરવું પડે. એમાં ફેફસાને સારી કસરત મળે છે, તેથી રિયાઝ કરતી વખતે વારંવાર આરામ કરવો પડે. ને મામા મને હંમેશા એક કલાક તો વગાડીને અડધો કલાક આરામ કરવાનું કહેતા. એક કલાક વગાડીને અડધો કલાક આરામ કરવાનું, કારણ કે બહુ મુશ્કેલ કામ, ખૂબ તાકાત કરવી પડે, એમાં દમ ઘૂંટવો પડે, શ્વાસ લેવો પડે, છાતીના પાટિયા ભીસાઈ જાય એટલું બળ કરવું પડે, જોર કરવું પડે. પણ ફેફસાને સારી કસરત મળે, રિયાઝ કરવાનો અને વારંવાર આરામ કરવો પડે. એક કલાક મામા એને વગાડવાનું કે એટલે અડધો કલાક આરામ કરવાનું કહેતા. શરણાઈ પાછળ જાન દેવો પડે છે, એટલે લોકો એમને જોઈએ એવા પારંગત થઈ શકતા નથી. બરોબર, આપણે પેજ નંબર 26 ઉપર અહીંયા સુધી રાખીએ છીએ. છેલ્લો પેરેગ્રાફ છે, આપ રિયાઝ કેટલો સમય કરો છો એ પછીના લેક્ચરમાં આપણે જોઈશું. આજે આપણે વાત કરી લેક્ચર નંબર 11માં ગુરુ બિસ્મિલ્લા ખાન, પેજ નંબર 25ની વાત કરી, એમાં પાઠ પરિચય, પછી બિસ્મિલ્લા ખાન શરણાઈ બજાવવાનું કેટલા ઉંમરે શરૂ કર્યું અને કોની પાસેથી શીખ્યા, એમના જીવન ઉપર પ્રબળ અસર કોની, બાળપણને અભ્યાસ કેવી રીતે વીત્યો એની વાત કરી, શરણાઈ સાથે એમના ગીતોની મદદ લખી લેવી પડે એની વાત થઈ, ગુરુ કોણ એની વાત કરી. હવે આપે શરણાઈ જ કેમ પસંદ કરીને, તમારા સિવાય શરણાઈમાં બીજું કેમ કોઈનું નામ નથી સંભળાવ્યું, કારણ કે શરણાઈ વગાડ એ સહેલી નથી બીજા વ્યાજિંત્ર જેટલી, એમાં ખૂબ તાકાત કરવી પડે, દમ ઘૂંટવો પડે છે, જોર કરવું પડે, છાતીના પાટિયા ભીસાઈ જાય એટલું. પણ ફેફસાને સારી કસરત મળે, રિયાઝ વખતે વારંવાર આરામ કરવો પડે. એમના મામા એક કલાક વગાડીને અડધો કલાક આરામ કરવાનું કહેતા. આમ શરણાઈ પાછળ જાન દેવો પડે, એ લોકો જોઈએ એવા એમાં પારંગત છે એટલે હોશિયાર છે, શરણાઈ વગાડવામાં થઈ શકતા નથી. ચાલો અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું છે પછીના લેક્ચરમાં કરાવશું. ગુડ ડે, બરાબર, નમસ્કાર, ફરી આપણે ભેગા થઈશું એટલે પેજ નંબર 26માં છેલ્લેથી આપણે શરૂ પાછે કરીશું રિવિઝનમાં, પેરેગ્રાફ છેલ્લેથી બીજાથી આપણે શરૂ કરીશું. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો ઓકે, ફરી આપણે લેક્ચરમાં પાછા ભેગા થઈએ છીએ લેક્ચર નંબર 12માં. આજે